तो अमदावाद ने हवे मेट्रो नी भेट मळवा जई रही छे। तारे 30 सप्टेम्बरे वडाप्रधान नरेन्द्र मोदी फेज वन नो प्रारंभ करावशे। तारे मेट्रो फेज वन मां 32 स्टेशनो धरावती 2 लाइन जोवा मळशे। वस्त्राल थी थलतेजना 21 किलोमीटरना रूट उपर दौड़शे मेट्रो। थलतेज कॉमर्स रस्ता घीकांटा कालूपुर कांकरिया सहित 17 स्टेशनों तेमां समावेश करवामां आव्यो छे। तारे मेट्रो ट्रेन में मिनिमम 5 रुपयाथी માંડીને 25 રૂપિયા સુધીનું ભાડું હશે। ત્યારે મેટ્રો ટ્રેનને લઈને અમદાવાદવાસીઓમાં અત્યારે તો કેવા પ્રકારના ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તે જાણવાનો પ્રયત્ન અમારા અમદાવાદના સંવાદદાતાએ કર્યો હતો। ત્યારે આવજો અમારા અમદાવાદના સંવાદદાતાનો વિશેષ અહેવાલ। ચલો રોન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે અમદાવાદ વાસીઓને છે એક નવી ભેટ છે તે મળવા જઈ રહી છે। ત્યારે યુવાનો સાથે આપણે સીધી જ રીતે ચર્ચા કરીશું, કારણ કે ઉત્સાહ છે તે યુવાનોની અંદર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે સીધી જ ચર્ચા આ યુવાનો સાથે કરીશું કે આ જે નવી મળતી ભેટ છે તેને લઈને તેઓ કેટલા ઉત્સાહી બની રહ્યા છે, કેટલો લાભ અમદાવાદ વાસીઓ છે શહેરીજનોને થશે, અન્ય આવતા લોકોને થશે તે પણ સીધી જ રીતે વાત કરીશું। એક ભેટ મળવા જઈ રહી છે અમદાવાદ વાસીઓ દેશવાસીઓને, આ ભેટ છે, શું કહેશો? ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પરણોતા પુત્રએ વર્ષો પહેલાં જોયેલું સપનું કે દુનિયામાં દેશમાં જે અલગ અલગ સ્થાનો પર છે એવું ગુજરાતમાં પણ મેટ્રો ટ્રેન જેવું લાભ લોકોને મળે, એના માટે 12,000 કરોડના ખર્ચે જે ભવ્ય મેટ્રો ટ્રેનનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે એનાથી લોકોમાં હર્ષની લાગણી છે, લોકોને ખૂબ આનંદ અનુભવે છે લોકો, અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વર્ષોથી કે આ ક્યારે થાય, કારણ કે એનાથી લોકોને ઘણા લાભ મળવાના છે। જેમ કે પહેલાં જેટલો સમય લાગતો હતો 1-1.5 કલાક જેટલો થલતેજથી વસ્ત્રાલ સુધી પહોંચવાનો, એ હવે ખૂબ જ ટૂંકા સમયમાં પહોંચી શકશે, પોતાનો જે રોજગાર ધંધો હોય એમાં વહેલા પહોંચી શકે, વધારે મહેનત કરી શકે, એ બહુ બધા લાભ છે। યુવાનોને પણ લાભ છે, સ્ટુડન્ટોને પણ લાભ છે કે ઓછા પૈસે ટ્રાવેલ કરી શકે અને અલગ અલગ કાર્યક્રમો છે, પોતાની કોલેજ લાઈફ છે, બધું ઇઝીલી કવર કરી શકે। ચોક્કસથી ટેકનોલોજીનો જમાનો છે, સમયની બચત છે આ મેટ્રો ટ્રેનને લઈને થશે, અનેક સ્ટેશનો બનાવવામાં આવ્યા છે, તો યુવાનોને લઈને આપ કઈ રીતે આ જોઈ રહ્યા છો? અમે તો પહેલાં તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને અમે લોકો થેન્ક યુ કહીશું કે અમને લોકોને જે અત્યારે મેટ્રો ટ્રેન અમને લોકોને ગિફ્ટ કરી છે તે બદલ અને આટલું સરસ ડેવલપમેન્ટ કર્યું છે, એના લાભ અમને યુવાનોને નહીં દરેક વ્યક્તિને મળશે। દરેક વ્યક્તિ આજે મેટ્રો ટ્રેનમાં ઓછા ભાડે સફર કરી શકશે, પ્લસ એમાં એસીથી લઈને અહીં આગળ પુષ્કળ ગરમી હોય છે ગુજરાતમાં, જે ગરમી એસીવાળા મેટ્રોમાં ગમે તે અહીંયાથી વસ્ત્રાલ જવા માટે જે આટલું 1-1.5 કલાકનો સમય લાગતો હતો એના બદલે આજે 20-25 મિનિટમાં આપણે સફર કરી શકીશું। દરેક વ્યક્તિનો ટાઈમનો બચાવ થશે, પ્લસ આપણે અહીંયા અત્યારે જોઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વધતો જાય છે, દિવસભર દિવસે ટ્રાફિક વધતો જાય છે, જે મેટ્રો ટ્રેન બનાવ્યા પછી આપણે મેટ્રો ટ્રેનનો લાભ લઈશું જેનાથી ટ્રાફિક બી ઘણો કંટ્રોલમાં આવી જશે, દરેક લોકોનો ટાઈમ બચશે, પ્લસ કે ભાઈ લોકો જે ટુ વ્હીલર લઈને આટલે દૂર જતા હતા એના બદલે લોકો હવે પ્રિફર કરશે કે મેટ્રો ટ્રેનમાં આપણે સફર કરીએ, કે સમયનો બચાવ થશે, પેટ્રોલનો બચાવ થશે, ઘણા બધા એના બેનિફિટ છે, અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મોદી સાહેબનો કે અમને આટલું મોટી સરસ વસ્તુ અમને ગિફ્ટ આપી છે અમારા ગુજરાતીઓને, અને આવા પ્રધાનમંત્રી અમને મળે નહીં, અમે યુવાનો બહુ જ ખુશ છે, અને અમારા એરિયાના દરેક વ્યક્તિ અમારા ખુશ છે કે ભાઈ અમારા એરિયાથી મેટ્રો ટ્રેન માટે એ ઓપનિંગ માટે અહીંયા પધારી રહ્યા છે, અમે બધા બહુ ઉત્સુક છે એમને આવકારવા માટે। આપ જે વિસ્તારની વાત કરી રહ્યા છો તે આ કયો વિસ્તારની વાત છે અને કેટલો ગર્વ કહી શકાય આ તમારા વિસ્તાર માટે? આ અમે બોડકદેવ વોર્ડ બોડકદેવમાં રહીએ છીએ, બોડકદેવ વિસ્તાર લાગે છે અમારો, અને આ અમારા સીએમ સાહેબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમની વિધાનસભા છે, અમે એટલા લક્કી માણસ છે કે અમારા મુખ્યમંત્રી બી જે અમને ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મળ્યા છે, પ્લસ અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ બી અમારા જ લોકસભાના છે, અને અમારા પ્રધાનમંત્રી જે બી અમારા ગુજરાતના પનોતા પુત્ર છે, એટલે અમે ગુજરાતી તરીકે ગર્વ અનુભવીએ છીએ કે આજે દેશના આટલા મોટા નેતાઓ જે અમારા ગુજરાતી છે અને અમારા જ એરિયામાંથી આવી રહેલા છે, અને અમારા જે અત્યારે એરિયા ડેવલપ કરી રહ્યા છે અને લોકોને જે બેનિફિટ મળી રહ્યા છે
એનું અમે લોકો ગર્વ અનુભવીએ છીએ કે અમારા માટે બહુ મોટું કામ કરી રહ્યા છે અને ઘણું ડેવલપમેન્ટ અમદાવાદમાં દેખાઈ રહ્યું છે. ચોક્કસથી અન્ય સીધી જ રીતે વાત કરીશું પ્રદૂષણની બાબતમાં પણ. જો કહી શકાય કે આ પ્રદૂષણની બાબતની અંદર પણ એક મહત્વનું છે કે પ્રદૂષણ મુક્ત આપણું આ ગુજરાતને અમદાવાદ બનશે, કારણ કે મેટ્રો ટ્રેન છે, અનેક રિક્ષા બસ અને ધુમાડા કાઢતા જોયા છે, ત્યારે આ મેટ્રો ટ્રેનને લઈને કેટલી ખુશી અનુભવી રહ્યા છો? ખુશી એટલી બધી છે કે અમે વ્યક્ત જ ના કરી શકીએ. કે તમે જુઓ તો સિટી વિસ્તારની અંદર 4 સ્ટેશનો આવ્યા, તો સિટી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પસાર કરી 8 કિલોમીટરનો રૂટ એકદમ અંડરગ્રાઉન્ડ પસાર કર્યો, જેથી ત્યાં રોડ રસ્તા એકદમ નાના છે, ગીચ વસ્તી છે, છતાં બી ત્યાં આગળ કોઈને તકલીફ ના પડે એવું અંડરગ્રાઉન્ડ આયોજન કર્યું છે. ચોક્કસથી યુવાનોને પણ ખાસ આ લાભદાયી રહેશે, સમયની બચત થશે, શું કહેશો? સમયની તો ઘણી બધી બચત થશે કે ભાઈ અહીંથી કોઈને વસ્ત્રાલ જોબ માટે જવાનું હોય, અધરવાઇઝ વસ્ત્રાલથી આ બાજુ કોઈ જોબ માટે આવતું હોય તો એ 1.5 કલાકથી પણ વધારે સમય એમને આવવા જવામાં થતો છે, એ આ 20 મિનિટની અંદર એ લોકો પસાર કરી શકશે. પેટ્રોલનો ખર્ચ એમને 50 થી 100 રૂપિયા થતો હોય, તેના બદલે 25 રૂપિયામાં અવર જવર કરી શકશે, એટલે પુષ્કળ લાભ છે. ચોક્કસથી યુવાનો લાભદાયી થશે આ મેટ્રો ટ્રેન, તેવું ચોક્કસથી જણાવી રહ્યા છે. અન્ય સાથે સીધી જ રીતે વાત કરીશું, મેટ્રો ટ્રેનનું એક નજરાણું છે, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, કેટલી ખુશીની લાગણી છે? બહુ જ ખુશીની લાગણી છે ખરેખર. એક આપણા ગૌરવની વાત છે ગુજરાત માટે કે જ્યાં મેટ્રો ટ્રેન જે ચાલુ થશે અહીંથી, જે એક રાષ્ટ્રવાદી નેતા છે આપણા નરેન્દ્ર મોદી, અને જે આ ચાલુ કરશે ટ્રેન, ત્યારે ઘણી સમયની બચત થશે અને પૈસાની પણ એક બધી મોટી બચત થશે. અને લોકોને એક લાભદાયી એક છે કે જ્યાં રેલવે જે છે એક અંડરગ્રાઉન્ડ જે 8 કિલોમીટર જવાનું છે, એનાથી બી પ્રદૂષણમાં બી એક ફાયદો થશે અને લોકોને ટાઈમનું બી બચત થશે. મેઇન તો અત્યારે ટાઈમની બચતની લોકોને વધારે જરૂર છે, પૈસાની બચતની બી જરૂર છે, એટલે એ ઘણી ફાયદાકારક થશે ગુજરાત માટે. આ એક નવું નજરાણું હશે, આપ પણ આ મેટ્રો ટ્રેનમાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરતા હશો, જો કદાચ સમય મળે તો કઈ સ્ટેશનથી ક્યાં બેસશો, શું કહેશો? અમારે ગઈકાલે જ ચર્ચા થઈ ગઈ છે, અમારા જે ગ્રુપની અંદર અમે એક ચર્ચા કરી છે કે ભાઈ આવતી આ જ્યારે એકદમ 2-3 દિવસ જ્યારે મેટ્રો ટ્રેન ઉદઘાટન ચાલુ થઈ જાય ને, પછી અમે સમૂહમાં અમારી આખી સોસાયટી જે સમૂહમાં ટ્રેનમાં બેસી અહીંથી વસ્ત્રાલ જશે ગુરુકુળથી, અને ત્યાંથી પાછું રિટર્નમાં આવવાનું છે. એટલે અમે તો એસપેર સર્વિસ આખી સોસાયટીએ એવો પ્લાન કર્યો છે કે મોટાભાગના વ્યક્તિઓ અમે લોકો બધા સાથે અહીંથી છેક વસ્ત્રાલ જઈશું અને વસ્ત્રાલથી પાછા રિટર્ન જઈશું અને એક એનો લહાવો જોઈશું અને નજારો બી જોવા મળશે આપણને, એક આખું અમદાવાદ જોવા મળશે અહીંથી આપણને મેટ્રો ટ્રેનની અંદર. અને એક મેટ્રો ટ્રેનનો તો ખરેખર એક સુપર કોન્સેપ્ટ છે કે જે ગુજરાતને ઘણો જ લાભદાયી અને અમદાવાદને ખાસ લાભદાયી છે આ વસ્તુ. એક ટકોર રહેતી હતી ક્યારેય પણ વિકાસને લઈને કે પૂર્વ અને પશ્ચિમમાં ક્યાંક વિકાસ છે તે છે તે નથી જોવા મળતો, કે પશ્ચિમ જેટલો વિસ્તારનો જે વિકાસ છે તે પૂર્વમાં નથી જોવા મળતો, પરંતુ પૂર્વ અને પશ્ચિમ બંને છેડાને જોડતી આ મેટ્રો ટ્રેન છે, શું કહેશો? એક આ સરસ જે અત્યાર સુધીનું જે એક મહેણું હતું આ કે વિકાસના લક્ષું એકા, એ મહેણું પણ આ ભાગી નાખ્યું છે આ લોકોએ. અને એક સરસ એક કોન્સેપ્ટ રજૂ કર્યો છે કે છે કંઈથી સુધી અને જે આ મેટ્રો છે નજીક બીજા રૂટ બધા ચાલુ થશે, તો ત્યારે પછી કોઈ વિપક્ષ છે તો કોઈને પણ આ બોલવાનો કોઈ કોન્સેપ્ટ જ નહીં રહે. અને એક આ વિકાસના લક્ષ્ય એક બહુ મોટું આયોજન કર્યું છે ગુજરાત સરકારે, મોદી સરકારે. ચોક્કસથી આપણી સાથે સીધી જ રીતે અમદાવાદવાસીઓ છે તે જોડાયા હતા અને તેઓએ સીધી જ રીતે ચર્ચા કરી હતી કે અમદાવાદ શહેરને જે મળતું નવું નજરાણું છે, વડાપ્રધાન છે તેઓ આજે લોકાર્પણ કરશે, ત્યારે પૂર્વ અને પશ્ચિમ બંનેને છેડાને જોડતી આ મેટ્રો ટ્રેન છે તે સૌ કોઈને લાભદાયી છે, તે નિવડશે તેવું સૌ કોઈ કહી રહ્યા છે. કેમેરામેન બંટી ડાંગર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. સમાચારની વાત કરીએ તો મોદી કેબિનેટની બેઠકમાં દેશના 3 મોટા રેલવે